नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। हाल मा कारजार गर्मी वच्चे हवामान विभागे वरसाद पड़वानी आगाही करी छे। गुजरात मा मे महीनानी शुरुआत मा गर्मी खूबज वधी रही छे। लोको काड़ा तड़का थी त्राहीमाम थई गया छे। हीट वेव नी असर घटता तापमान मा 1-4 डिग्री नो घटाड़ो पण थयो छे, जेना कारणे लोको ने गर्मी थी सामान्य राहत मळी छे। हवामाननी आगाही करती खानगी एजेंसी स्काईमेट द्वारा आगाही करवामां आवी छे के चालू वर्षे देशमां ચોમાસું સામાન્ય રહેશે। શનિવારે સ્કાયમેટે રિપોર્ટ જાહેર કર્યું હતું અને આગાહી કરી હતી કે આ સતત ચોથું વર્ષ છે જ્યાં દેશમાં જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે। સ્કાયમેટ નામની આ સંસ્થા વર્ષ 2012થી જ ચોમાસાની આગાહી કરી રહ્યું છે। एना सिवाय 2020 ने छोड़ीने बधा वर्षोनी चोमासानी आगाही आ संस्थाए करी छे। स्कायमेट द्वारा एप्रिल महीनामां मॉनसून एटले के चोमासानी संभावनाओ पर एक विस्तृत रिपोर्ट पण जारी करवामां आव्यो हतो। तेना मुजब गुजरात सहित बीजा राज्योमां केवो हशे वरसाद तेनी वात करवामां आवी हती। तो मित्रों, आ वर्षे भारत तेमज गुजरातमां केवो वरसाद पड़शे अने आ वर्षे वावणी माटे कयो समय सारो छे અને એના સિવાય કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની શું મોટી આગાહી છે અને કયા વિસ્તારમાં પડી શકે છે સૌથી વધુ વરસાદ? તો મિત્રો, આ બધા પ્રશ્નોની વાત આજના આ વિડીયોમાં કરીશું। માટે આજના આ વિડીયોને અંત સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે ચોમાસાના ખુશીના સમાચાર આપ્યા છે। આગામી ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યું છે। સ્કાયમેટની આગાહી મુજબ આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે। આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98% જેટલો રહેવાની શક્યતા છે। જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના વચ્ચે ભારતમાં 880.60 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે, તેમજ દેશમાં સંપૂર્ણપણે 98% જેટલો વરસાદ પડી શકે છે। આ રિપોર્ટ સ્કાયમેટ દ્વારા 21 એપ્રિલે જારી કરવામાં આવ્યો હતો। સ્કાયમેટ તરફથી ફરી આ આગાહીનો પૂર્વાનુમાન પણ કરવામાં આવ્યું છે। મિત્રો, હવે તમને જણાવીએ કયા રાજ્યોમાં કેવું રહેશે ચોમાસું। મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સામાન્યથી વધુ વરસાદ થશે। ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। પૂર્વોત્તર વિસ્તાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સિઝનમાં સૌથી ઓછો વરસાદ પડશે। કેરળ અને કર્ણાટકમાં જુલાઈ ઓગસ્ટમાં વરસાદ ચાલુ થશે, તેમજ જૂન માસથી સારો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, હવે તમને જણાવીએ કયા મહિનામાં કેટલા વરસાદનું અનુમાન છે। સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવેલ રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં સરેરાશ 6.6 ઇંચના પ્રમાણે 160% વરસાદ થશે તેવો અનુમાન કરવામાં આવ્યો છે। જૂન મહિનામાં 70% સામાન્ય, 20% વધુ અને 10% જેટલો ઓછો વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। જુલાઈ મહિનામાં સરેરાશ 11.4 ઇંચના પ્રમાણે 100% વરસાદ થશે તેવા અનુમાન લગાવવામાં આવ્યા છે। જુલાઈ મહિનામાં 65% વરસાદ સામાન્ય, 20% વરસાદ વધુ અને 15% ઓછા વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, જો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સરેરાશ 10.32 ઇંચના પ્રમાણે 95% વરસાદ થશે। ઓગસ્ટ મહિનામાં 60% સામાન્ય, 10% વધુ અને 30% ઓછા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં 6.8 ઇંચ જેટલા વરસાદના અનુમાનો લગાવવામાં આવ્યા છે, જે વરસાદ કુલ વરસાદનું 90% વરસાદ હશે। આ 90%માંથી 20% સામાન્ય, 10% વધુ અને 70% ઓછા વરસાદની શક્યતાઓ છે। સપ્ટેમ્બર મહિનામાં 20% વરસાદ સામાન્ય થશે, 10% વધુ વરસાદ થશે અને 70% ઓછા વરસાદની શક્યતાઓ છે। મિત્રો, સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં થતા વરસાદ પૈકીનું જે 70% વરસાદ છે તે વરસાદ નૈઋત્યના ચોમાસામાં જ થાય છે। સ્કાયમેટની આગાહી અનુસાર જૂન મહિનામાં શરૂ થતા નૈઋત્યના વરસાદની અવધિ સરેરાશ 880.60 મિલીમીટર વરસાદ પડવાની સંભાવનાઓ છે। ઉલ્લેખનીય બાબત એ છે કે દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે। વર્ષે વર્ષે તેમાં ફેરફારો થતા હોય છે, પરંતુ 4 મહિનાના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પૂર્વ લક્ષણો પણ હોય છે।
ભારતના ચોમાસાને અલનીનો પ્રભાવ ખૂબ જ પ્રભાવિત કરે છે। અલનીનો વર્ષો પૈકીના 80% કિસ્સામાં દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાય છે। આ પૈકીના 60 વર્ષ દરમિયાન તો સંપૂર્ણપણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। જૂન મહિનાથી શરૂ થઈને સપ્ટેમ્બર મહિનામાં પૂરી થનારું વરસાદનું જે વાવાઝોડું છે તે ભારતીય કૃષિની જીવાદોરી છે। સમગ્ર દેશમાં થતા વરસાદ પૈકીનો 70% વરસાદ આ જ મહિનામાં થાય છે। મિત્રો, ઉનાળામાં ગુજરાત સહિતના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડી રહી છે, જેથી હીટવેવના દિવસોમાં વધારો થયો છે। ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે, તો આ તરફ રાજ્યમાં ગરમીથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 18 એપ્રિલના રોજ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ ગરમી હતી, જ્યાં ગરમીનો પારો 42.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો। મિત્રો, બીજા શહેરની વાત કરીએ તો અમદાવાદ અને કંડલા એરપોર્ટ પર તાપમાન 42.2 ડિગ્રી પર પહોંચ્યો હતો, તેમજ અમરેલીમાં 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો। ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, દિશામાં 39 ડિગ્રી પર પહોંચ્યો હતો અને વડોદરા તેમજ ભુજમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો। મિત્રો, આ બધા આંકડાઓ 18 એપ્રિલ સુધીના આંકડાઓ છે। મિત્રો, આ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો અને કમોસમી વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। વાતાવરણમાં વધી રહેલી ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા 20 અને 1 એપ્રિલ-2 મે દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મિત્રો, હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 મે સુધી સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ થશે, જ્યારે 21 મે દરમિયાન ભરૂચ, સુરત, નર્મદા, તાપી, વલસાડ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જો સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે તો કેરીના પાકમાં ઘણું બધું નુકસાન આવી શકે છે। મિત્રો, આ સાથે જાણવા મળ્યું છે કે દીવમાં પણ માવઠું પડશે, તેમજ સૌરાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। વરસાદના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થશે। હવામાન વિભાગના મતે 2 દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે, પવન સાથે વરસાદ વરસી શકે છે, 40-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ આવી શકે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરી ગુજરાત સહિત દેશમાં કેવો હશે વરસાદ અને કયા કયા રાજ્યોમાં કેટલો વરસાદ પડશે અને એના સિવાય કયા મહિનામાં કેટલા વરસાદના અનુમાનો લગાવવામાં આવ્યા છે એની પણ વાત કરી। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો, અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।